નમો અરિહંતાણ નમો સિદ્ધાણ નમો આયુર્યાણ નમો વજ્જાયણ નમો લો સવ એસો પંચ નમોકાર સવ પાપ પણાસ મંગલાણ સવ્ય સિંહ પરમ હો મંગલમ ચિકોરી ભક્ષ્ય છે કે નહીં તો અહીંયા આપણે એનો ફોટો થી જોઈ શકીએ છીએ કે ભક્ષ્ય નથી આ બિલકુલ પણ ચિકોરી જે કોફીમાં કોફી પાવડર હોય છે ને તો એની અંદર આપણે પહેલા કહ્યું હતું ને કે એમાં અડલ્ટ્રેશન કરે છે મિક્સિંગ કરે છે કોફી પાવડરમાં ચિકોરી પાવડર મિક્સિંગ કરે છે તો આ આ છે આ ચિકોરી એટલે કંદમૂળ છે દેખાય છે આપણને બાદરની હોદ છે એટલા માટે એ ખાસ ધ્યાન રાખવાનું કે ચિકોરીનું અંશ હોય જે પણ કોફીમાં એ વાપરવું ન જોઈએ પછી શતાવરી તો શતાવરી આપણને દેખાય છે શતાવરી શા માટે કહેવાય છે અહીંયા આપણને શું દેખાય છે એના જો નીચે કેટલા છે શત જેટલા શત એટલે શું હંડ્રેડ તો હંડ્રેડ જેટલા અહીંયા છે ને એના આવા રૂટ્સ કેટલા બધા છે હંડ્રેડ જેટલા હશે એટલા માટેનું નામ છે શતાવરી તો આ પણ શું છે અનંતકાય રૂપે છે કંદમૂળ છે જમીન નીચે ઉઘે છે કે શતાવરી કે ગિલોય એના પાવડર ચાલે કે સૂકા એ ચાલે સુકી એટલે કે ડ્રાઈડ અવસ્થામાં એ ચાલે કે નહીં શતાવરી તો અહીંયા આપણને સમજવા જરૂરી છે કે સૂકા પણ નહીં ચાલે ને કેવી રીતે ચાલે જો એ ચાલે તો પછી બટાટાની વેફર પણ સૂકેલી છે તળેલી છે તો એ પણ ચાલે ને પછી એ નહીં ચાલે ને આ બધું અભક્ષ્ય જ છે પણ દવા માટે જો સમજો કે દવા માટે આપણા પાસે બીજો કોઈ પણ ભક્ષ્ય એવું ઓપ્શન ન હોય અને એવું કંઈક બીમારી થઈ હોય કે આ શતાવરી જ વાપરવું પડે આપણને કે ગિલોય વાપરવું પડે દવા માટે બીજું કોઈ ભક્ષ્ય ઓપ્શન નથી અને આ વાપરવાથી સારું થતું હોય એવું હોય તો પછી શું કરી શકાય તો એટલીસ્ટ આટલું તો કરવાનું કે આવી જે લીલી અવસ્થા છે ને એની આ શું છે લીલી અવસ્થા છે એટલે લીલી અવસ્થા એટલે શું પણ એક એક અસંખ્ય શરીર અસંખ્ય શરીરોના આ સમૂહ રૂપ છે અને દરેક દરેક જે શરીર છે એમાં કેટલા અનંત અનંત આત્માઓ છે બરાબર એટલે એક એક શરીરમાં અનંત આત્માઓ છે એટલે ટોટલ જો જોઈએ તો અનંત અનંત આત્માઓ છે આટલામાં તો આપણા આપણને એટલીસ્ટ એટલું કરવાનું કે દવા માટે પણ જો વપરાશ કરવું હોય તો આવી લીલી અવસ્થામાં નહીં વાપરવાનું સચિત અવસ્થામાં નહીં વાપરવાનું બરાબર એટલે હજી પણ આત્માઓ એમાં જીવી રહેલા છે તો એવી અવસ્થામાં ડાયરેક્ટલી વાપરવો ન જોઈએ એની હિંસા કરીને પણ જે પણ ડ્રાઈડ ફોર્મમાં મળતું હોય દવાઓમાં જે પણ એ પાવડર વગેરે જે પણ મળતું હોય ચુરણ કે જે પણ હોય ટેબ્લેટ્સ હોય જે પણ ફોર્મમાં મળતું હોય તો એમાં એ વાપરવાની છૂટ લેવાની ગુરુ પાસેથી અને પણ દુખતા હૃદય વાપરવાનો અને પછી ભૂલ્યા વગર પ્રાયશ્ચિત પણ લઈ મૃત્યુથી પહેલા એ ખાસ ધ્યાન રાખવાનું એટલે ધ્યાન રાખવાનું પછી આ જે ગિલોયનું છે એ જ સેમ એવું જ ક્વેશ્ચન છે તો આ આ ગિલોય છે તો ગિલોય ઘનવટી વગેરે અનેક રોગો માટે ગિલોય યુઝ કરતા હોય છે ને તો એના માટે પણ સેમ છે અવસ્થામાં અવોઈડ કરવાનું પણ જે રેડીમેડ પાવડર ફોર્મ જે પણ દવાઈના ફોર્મમાં આવે છે તો તે બીજું કોઈ ઓપ્શન ન હોય તો એવી રીતે વપરાશ કરી શકાય બરાબર પણ કાંઈ બીમારી ન હોય ને એમને એમ જ વપરાશ ચાલુ હોય તો એ પણ ખોટું છે એકદમ એવી બીમારી છે કે એનાથી જ સારું થાય વાપરવું જ પડતું હોય તો વાપરવાનું